અમારે વડલો કાપવાનું કામ ચાલુ થઈ ગયું, કપાય નહીં પણ તો કેમ કે પતરા ને એવું તૂટી જાય એટલે એટલો વરસાદ આવી ગયો અમારે, કેમ કે સવાર દિનો ગોરાંભો દેવો હતો પણ રાત્રે નો આવ્યો એટલો અંધાર હતો એટલે દિવસે આવી ગયો. સવારમાં થોડા થોડા સાટા ખરી ગયા અને આપણે જો પણ કપડાં બપડા ધોઈને કેમ કે હોલ એઠે નાખી દીધેલા છે, બહાર ઝરમર 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 સાટા આવે છે એટલે બહાર જ ના, આપણે બહાર ન જ નાખ્યા, અંદર નાખી દીધા છે. અને અમારું તો આજ બગીચો નીંદવાનું ને ફૂજળ હલકા કરવાનું એવું કામ કરવાનું હતું પણ કેમ કે હવાનો ધીમો 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 ઝાકળીઓ ચાલુ છે એટલે કંઈ કામ કરવાની મજા ન આવે, કેમ કે ઝાડવા રહ્યા એટલે ભીનું રહ્યું એટલે નિશ્ચય કામ કરવા ન મજા આવે. આવી રીતનું બધું ભીનું હોય તો કામ કરવા ન મજા આવે, કેમ કે નકર અમારે એવું પાંદડા અને કસરું ના અંતે હોય કાઢ નાખવાનું હતું ને ગુલાબડીમાં હતી પણ જો ગુલાબી કલરના આશા ગુલાબી કલરના ફૂલડા ઓગળી ગયેલા છે ગુલાબડીમાં, એ ગુલાબડી છે ને આવડું ગુલાબી બધા દેખાય એ ગુલાબ છે તો મને કેમ કે ઝાડવા બધા હરખા કપડાં કરવાના હતા પણ કાંઈ મેળ આવ્યો નહીં એટલે વરસાદ રહી જશે ને વરાપી હારી નીકળશે તો અમે સારું કરશું. એ પણ જો નાહી ધોઈને કપલેટ થઈ ગયેલા છે કેમ કે નિશાળે મેં એક વાગેલા હતા નિશાળ્યા ને તો જરીક સાટા ચાલુ હતા એટલે પલળી ગયા લાવીને પણ એથી કપલેટ થઈ ગયા. અમારે વડલો કાપવાનું કામ ચાલુ થઈ ગયું, કપાય નહીં પણ તો કેમ કે પતરાને એવું તૂટી જાય એટલે કાપવાનું મુહૂર્ત કરેલું છે ને જો આવી રીતના નાળાને એવું નાખી દીધેલું અને મારા પપ્પા તો ઠેઠ ઘરે સડી ગયેલા છે જો આ નાળા નાખી મને કાકા કાપો માં હમણાં ના મુનાકાન બહુ ઉતાવળ થઈ જાય મામી ઓલો ઓલો કેમ મહેન્દ્ર ટીંગાર્યો વડલામ ગળી ગયેલા છે પાંદડા આડા. હા કાજલ કે કઈડે બાંધીને એટલે એ કે હિસકો ખવાય તો હામાં વ્યા જાય ને યા. તો આવી રીતના મિત્રો કાપવો નહોતો પણ કેમ કે પતરા તૂટી જાય એટલે કાપવો પડશે, નકર તો અમારા આશુબેન તો ખબર છે ને કાલના વિડીયો જોયું છે કેમ કે એ તો વૃક્ષો વાવવા બહુ ગમે પણ આ પતરા હાટ થઈને કાપવો પડે, નકર અમારે કાંઈ નહોતો કાપવાનો. હા એટલે અમારા આશુબેન તો જાતા નથી, જો ખાટલે કેમ બેઠા જવું કેમ કે એને વૃક્ષો એટલા ગમે એટલે નો કાપવા જવાનું કે કેમ કે એનો બગીચો હું તમને બતાવું આડે કેવી રીતનો બનાવેલો છે કેવી રીતના. હા હજી તો વાવવાના બાકી છે. તો જો આ અમારા આશુબેનનો બગીચો તો એ વૃક્ષો કાપવા દે ન કાપવા દે ઠેઠ વાથી માંડી તે બધા એને વાવી દીધા ચોમાસામાં અને આ બધા ઉનાળે કેમ કે પાણી પાય પાય ફૂલઝાડ હારે મતતી હોય જો કટલિંગ ઝાડવા છે. હા ને મિત્રો તમારી પાસે કાંઈ ફૂલઝાડનો વધારો હોય તો અમારા આશુબેન મગાવે છે તો ઓનલાઈન કરી દેજો કેમ કે એને ફૂલડા એટલા જ ગમે છે. આવડી ઓલી વેલ છે ખબર ને ડેલો બનાવવાની આવે ને એવડી તો જઈએ તેને કેમ પીપલને ઠૂઠા પર એ પછી માં પપ્પાએ ચડાવેલી છે. હા આશુબેને ન ચડાવેલી ખાલી રોપ કેવા લાગે કેવા નહીં અમારા આશુબેનના બગીચા માટે એક કમેન્ટ કરી દેજો અરે જ્યાં સુધી કંટ્રોલ બ્લોકમાં વેડા રહેજો ને જો વડલા હારે બળમીડા કરવા જો ઉતાવળ ન કરતા એમ કહીશ. પણ બધી કોળી ગઈ મિત્રો વરવડ કોળી જાય તો વરસાદ આવે કે ના આવે કમેન્ટ કરી દેજો જો બધી કોળી ગઈ બધી કોળી ગઈ. હવે તો અમારો ડાળ ફટાફટી પડશે એટલે અમારે પકડવાનું છે એટલે વડલાનું તો રમણ ભમણ કરી નાખ્યું જો એ તો મુનાકાર મારા પપ્પા બે ઠસા ઠસી કરે છે જો તમે આમ તો જો હેલો બધો કપાઈ જાય તો જો અમારે વડલો કપાઈ ગયો થોડી જો તમને બતાવો આખડે એમ જો કેમ
કે નાખો ને રમણ ભમણ ને અહીંયા જો સફાઈ કામે ચાલુ થઈ ગયેલી છે. આમાં પપ્પાને નો લેતો ને એ વડલો જો આમ તમારે સફાઈ કરે છે કાપી નાખો. કેમ કે મિત્રો જો આવડા પતરા છે ને તો એ બધા ફૂટવાની બીક હતી એટલે કાપીને કપલેટ કરી નાખો ને વધારે ઠૂઠું ઊભું કહેવાય છે કે સફાઈ કરે છે. ને આવી રીતનું આ એક વડલાનું થડ છે એ અમારે રવા દેવાનો છે, એ પણ અમારે નથી કાપવાનું. ને આ એક જ કાપ્યો તો જો એટલા બંતળે પણ નીકળી ગયા અને બાકીનું બીજું બધું અમે નેરા કાંઠે થપ્પી મારીએ. હવે કેમ કે ઝંઝાર બધો હોરા એમ નહોતો, વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું હોરા એમ નહોતું એટલે એ બધું અમે નેરા કાંઠે નાખ્યા. સારું મિત્રો, તો આજનો વિડીયો અમારો અહીં સુધીનો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો. બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં મંગલ, રાધે રાધે આવજો. બાય બાય.